પોતાના ક્ષેત્રમાં જે સરસ કામ કરે છે અને જે ગુજરાતી છે એ લોકોને આપણે મળતા હોઈએ છીએ તો આજે આપણે એક એવા ગુજરાતીને મળવાના છીએ જે અમદાવાદી છે અમદાવાદની વાત આવે જ્યારે મુંબઈથી તેઓ અહીંયા આવ્યા છે અને અમદાવાદમાં શૂટિંગ કરવાની વાત હતી રિવરફ્રન્ટની વાત હતી તો કદાચ એમને વધારે ખુશી થવાની છે હું તમને બતાવીશ કે કોણ છે એવું બનશે કે તમે એમને ઓળખી પણ જશો બીજો એમનો પ્લસ પોઈન્ટ એ જ છે કે જ્યારે કેરેક્ટરમાં હોય ત્યારે ઓળખાય છે અને પછી જો એ ગેટઅપમાં ન હોય તો નથી ઓળખતા અત્યારે કલર્સ ગુજરાતીમાં આપણે એક સાવજ સિરિયલ જોઈએ છીએ તમે ઘણા બધા એના ચાહક છો સિરિયલના સિરિયલ બહુ સારી ચાલી રહી છે એમાં જે માથાભારે સાસુનો રોલ કરે છે એ નાદિયા હિમાની મારી જોડે છે આપણા ગુજરાતી છે ને ખાસ અમદાવાદી છે કેટલીક અજાણી વાતો એમની પાસે જાણીએ હું તમારા વિશે બિલકુલ અજાણું છું આપણે ઇન્ટરવ્યૂ પહેલાં કદાચ મળ્યા પણ નથી ક્યારેય તમારી જર્ની વિશે આખી વાત સમજવી છે અને પણ ચાલતા ચાલતા તો શરૂઆત કરી શરૂઆત જો હું કહું તો મને નાનપણથી જ એવું હતું કે મારે એક્ટિંગ કરવી છે મારે ટીવીમાં આવવું છે એટલે નાનપણથી જે વસ્તુ હતી એ સપનું હતું બટ જ્યારે હું કોલેજના થર્ડ યરમાં હતી મારું ટીવાય બીકોમ ચાલી રહ્યું હતું ત્યારે ફાઇનલી મને એ મોકો મળ્યો કે મારી જર્ની સ્ટાર્ટ થઈ જે મારું સપનું હતું એ સાકાર થયું મેં અમદાવાદમાં અમદાવાદથી શરૂઆત કરી છે મારું પહેલું પ્લે જપી જાઓ જેઠાલાલ કરીને મેં પહેલું પ્લે મારું સ્ટાર્ટિંગ જે છે ત્યાંથી મેં કર્યું એક મેં હું તમને અટકાવીશ કારણ કે આપણે સીધું નથી જોતું રહું થિયેટરમાં પ્લેમાં કારણ કે એ પહેલાં જે અલગ અલગ પડાવ હશે ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરશો નાનપણમાં કદાચ તમને હતું કે તમારે એક્ટિંગ કરવી છે તો કયા કલાકારને જોઈને તમને લાગતું હતું કે મારે આવી એક્ટિંગ કરવી છે અને બાળપણ જે પસાર થયું એ ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરશો અમિતાભ બચ્ચન મને બહુ જ ગમે છે મને એમની એક્ટિંગ બહુ ગમે છે એ વ્યક્તિ તરીકે એટલે એમની જે ફિલ્મો જોઈ એ જોઈને એવું થતું કે મારે એક્ટર બનવું છે અને એક દિવસ હું એક્ટર બનીશ જ અને ફેમિલી બેકગ્રાઉન્ડમાં મારી ફેમિલીમાં ડેડી છે મમ્મી અને નાનો ભાઈ છે બટ મારી ફેમિલીમાંથી કોઈ પણ આ ફિલ્ડમાં નથી કે ના કોઈને દૂર દૂર સુધી સંબંધ છે આની સાથે બટ હા મારી ઈચ્છા હતી અને મારી ફેમિલીએ મને બહુ જ સપોર્ટ કર્યો છે આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ દેમ અને કહેવાય તો એક સિમ્પલ જે નાનપણમાં મારી જે લાઈફ હતી એ બહુ જ ઓર્ડિનરી અને સિમ્પલ અને હું બહુ જ બાય નેચર હું બહુ જ શાય છું એટલે ઇન્ટ્રોવર્ટ છું હવે તો ઘણું નથી એટલે એમ કહેવાય બટ નાનપણથી એવું હતું કે મારે આ સપનું છે મારું એ પણ મેં મારા ઘરના વ્યક્તિઓમાં કોઈને નથી કહ્યું હા દાદીને એકવાર મેં વાત કરી હતી કે મારે એક્ટ્રેસ બનવું છે મારે એક્ટિંગ કરવી છે તો સેટ કે ના ના એક્ટ્રેસ ન બનાય એ ફિલ્ડ સારી નથી ન કરાય એવું બધું આપણે તો તું ડૉક્ટર બનીશ એમ આજે એ જીવિત નથી એ હોત તો આજે એ બહુ જ ખુશ થાત કે આજે હું ફાઇનલી જે હું નાનપણમાં કહેતી હતી એ વસ્તુ સાચી પુરવાર થઈ અને આજે હું ટીવીમાં એકચુઅલી આવું આજે તમે ટીવીમાં આવો છો ઘરે ઘરે લોકો તમને ઓળખે છે કલર્સ ગુજરાતીમાં કારણ કે બહુ મોટું ઓડિયન્સ છે એનું અને તમારો રોલ જ એવો છે કે તમને કારણ કે નેગેટિવિટી છે ને એ તરત નોટિસ કરે લોકો તો તમે વ્યક્તિગત પણ એવા છો એક સવાલ વચ્ચે કરી લઉં તમે બધા છો કે ના હું એકદમ જ ઓપોઝિટ છું એટલે એમાં એકદમ મારો રોલ નેગેટિવ છે એક માથા ભારે સાસુનો બટ એકચ્યુઅલ લાઈફમાં હું બહુ જ પોઝિટિવ છું હું લોકોને હેલ્પ કરવામાં માનું અને પોઝિટિવિટીમાં ઓફકોર્સ માનું કે જો તમે પોઝિટિવ હો તો લાઈફમાં બધું જ સારું થાય તમારી સાથે તમે પોઝિટિવિટીની વાત કરી પણ કલાકારની મજા એ છે એક્ટિંગને કે એ તરત પાત્રમાં જઈ શકે

પણ હું તો વચ્ચે બોલીશ કારણ કે સવાલો કરવાની મને ટેવ છે કોમર્શિયલ નાટકની સીધી તમે વાત કરી પરંતુ મારે પહેલાંનો પડાવ સમજવો છે તો પછી તમે એ દિશામાં કઈ રીતે તમને કંઈક ટર્નિંગ પોઈન્ટ કયો હતો કે તમે કારણ કે સ્કૂલમાં કદાચ તમે નાટક કર્યું હશે કોલેજમાં કદાચ કર્યા હશે તો કોમર્શિયલ નાટક મળે એ પહેલાં એક કયો કયો એક પડાવ આવ્યો હતો અને ટર્નિંગ પોઈન્ટ શું હતો મેં સ્કૂલમાં એક વખત મેં પાર્ટિસિપેટ કર્યું હતું એન્યુઅલ ફંક્શનમાં એ પણ એવું હતું કે મારે હું એટલી બધી શાય કે મારે પાર્ટિસિપેટ કરવું હતું પણ હું કંઈ નહોતી શકતી કે મારે કરવું છે બટ લકી રહી કે હું એમાં ફિટ બેસતી હતી એ કાસ્ટિંગમાં તો મેં એ રોલ પ્લે કર્યો અને બધાએ જ બહુ વખાણ કર્યા કે બહુ જ સરસ રીતે પ્લે કર્યો દેન આફ્ટર હું જ્યારે કોલેજના થર્ડ યરમાં હતી તો એક મારા બહુ જ સારા ફ્રેન્ડ છે એક દીદી ધારીણીબેન એમનું નામ છે તો એમની સાથે હું પરિચયમાં હતી તો એકવાર એમણે વાત કરી કે એક વર્કશોપમાં એ એક ફિમેલ આર્ટિસ્ટને મળ્યા જે થિયેટરને બિલોંગ કરે છે અમદાવાદના ખૂબ જ જાણીતા એટલે બ્રિજલ ઠક્કર એમનું નામ છે હવે એ એક્ટિંગ નથી કરતા તો એમની સાથે એમનો પરિચય થયો અને એમણે એ વાત આવીને મને કહી કે મને આવી રીતના એક આર્ટિસ્ટ મળ્યા અને એ એક્ટિંગ કરે છે એ ડ્રામા કરે છે ફિલ્મોમાં કામ કરે છે તો એ વખતે જે મારું આટલા વર્ષોથી જે સપનું હતું એ વખતે મને એક નાનકડી ઉમીદ દેખાય એક હોપ દેખાય કે વાવ હું હવે એક વ્યક્તિને એવી ઓળખું છું જે આ ફિલ્ડમાં છે અને મને કદાચ એમને વાત કરીને કદાચ મને ગાઈડન્સ મળે કે ક્યાંથી શરૂઆત કરવી કેમ કે મને એ વખતે એ પણ નહોતી ખબર કે આના આના માટે પણ સ્ટડી કે ડિગ્રી હોય એ પણ મને એ વસ્તુ નહોતી ખબર એટલે ત્યાંથી મારી શરૂઆત થઈ એ દીદી સાથે મેં વાત કરી મેં એમનો નંબર લીધો બ્રિજલ દીદીનો બ્રિજલ ઠક્કરનો પછી મેં એમને કોન્ટેક કર્યો એમને કહ્યું કે મારે આવી રીતના એક્ટિંગ કરવી છે મને બહુ જ ઇન્ટરેસ્ટ છે તો શી સેટ કે ઓકે આઈલ હેલ્પ યુ હું જે નાટકમાં અત્યારે રોલ કરવા જઈ રહી છું એ પ્લે માટે હું તારી વાત કરું દેન એમણે વાત કરી મારા માટે પછી હું મળવા ગઈ જેમને હું મળવા ગઈ એ હેમંતભાઈ મિસ્ત્રી અને ઉષાબેન ભાટિયા જે લોકો બહુ જ જાણીતા કલાકાર છે અમદાવાદના અને એમણે ઘણું બધું કામ કર્યું છે અને બહુ જ સિનિયર છે એન્ડ આઈ એમ ઓલવેઝ થેન્કફુલ એમને હું થેન્કફુલ છું બિકોઝ એમણે મને એક ઓપોર્ચ્યુનિટી આપી ત્યારે આજે હું અહીંયા સુધી પહોંચી શકી છું એમને એ વખતે મારી પર ટ્રસ્ટ મૂક્યો બિલકુલ એટલે જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કેટલાક લોકો તમારા જીવનમાં આવે અને તમે જોયેલું સપનું જે એ દિશામાં એ સપનું સાકાર કરવા માટે તમને આંગળી પકડીને લઈ જાય કે પછી અહીંયા સુધી તમે બિલકુલ પલાંઠીવાળીને બેઠા નથી સતત કામ કર્યું છે પણ અહીંયા રિવરફ્રન્ટ ઉપર બેસીને વાત કરવાનો એક મોકો માણીએ થોડી બેસીને એ વચ્ચેના પડાવની આપણે વાતચીત કરીશું જ્યારે તમને પહેલીવાર નાટકમાં મોકો મળી ગયો ફાઇનલી પછી આખી જે જર્ની છે થિયેટરવાળી એ કેવી રહી બહુ જ સરસ રહી બહુ અપ્સ એન્ડ ડાઉન્સ જોયા કહેવાય ને કે પોઝિટિવિટી હતી નેગેટિવિટી પણ હતી આજુબાજુ અમુક લોકો એવા પણ હતા કે જે લોકોએ અટકાવવાનો પ્રયત્ન કર્યો બટ કહેવાય ને કે જ્યાં ગોડ હોય જ્યાં તમે પ્યોર હો અને તમે પોઝિટિવ હો અને તમે ઈમાનદારીથી પોતાનું કામ કરો તો તમને કોઈ ન અટકાવી શકે વેન ગોડ ઇઝ વિથ યુ તો કેટલી કેટલા નાટકો કર્યા મુંબઈ તમે ગયા કે અમદાવાદમાં થોડું કામ કર્યું કે પછી મુંબઈ તરત ગયા ના મેં અઢી વર્ષ તો અમદાવાદમાં કામ કર્યું મેં એમાં થિયેટર કર્યું અમદાવાદનું પછી ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું સિરિયલમાં પણ મેં કામ કર્યું કે બે ત્રણ એપિસોડ્સ કે રીતના ડેલી સોપમાં અને પછી હું મુંબઈ ગઈ બિકોઝ એ વખતે મેં અહીંયા કામ કર્યું એક્સપિરિયન્સ લીધું દેન મેં વિચાર્યું કે જો એક્ટર એટલે એક્ટર તરીકે જ તમારે તમારી જર્ની કન્ટિન્યુ રાખવી છે અને તમારે આનાથી પણ વધારે કામ કરવું છે વધારે ફેમ જોઈએ છે તો ઓફકોર્સ મુંબઈ જ તમારે જવું પડે એટલે મેં ડિસાઇડ કર્યું હું મુંબઈ ગઈ અહીંયાથી અને એકવાર તો હું ખાલી દસ પંદર દિવસ માટે એમ જ ગઈ કે સવાલ કરું છું કારણ કે મુંબઈ માયાનગરી છે મુંબઈ જવાનો એક રેશિયો બહુ મોટો છે તમારી જેમ અનેક શહેરોમાંથી લોકો આવતા હશે ત્યાં ઠલવાતા હશે વાપરીશ અને ત્યાં રહીને ટકી જોવું મોટી મોટી વાત છે તો પહેલી વાર મુંબઈ ગયા એ પછી શું થયું પહેલીવાર હું મુંબઈ ગઈ હું દસથી પંદર દિવસ જ ત્યાં રોકાઈ હું ત્યાં વધારે કોઈ લોકોને ઓળખતી નહોતી બટ હા અહીંયાથી થિયેટર કર્યું હતું એટલે ત્યાં જે થિયેટરના લોકો હોય એ લોકોને હું મળી એ લોકોને વાત કરી કે મારે આવી રીતના કામ કરવું છે પછી દેન દસ પંદર દિવસ હું રહી તો મને સેટ જ ન થયું બિકોઝ અહીં કામ કરવાની સ્ટાઇલ અને એ વખતે હું ત્યાં ફ્રી હતી અને જનરલી મને ફ્રી બેસી રહેવું મને બિલકુલ ન ગમે એટલે સતત મને એક્ટિવ રહેવું ગમે તો ત્યાં મને ફાવ્યું જ નહીં એટલે ત્યાંનો આખો માહોલ મુંબઈનો ટ્રાફિક અને એટલી બધી પબ્લિક પોપ્યુલેશન એટલે મને એવું થયું કે આટલી બધી પોપ્યુલેશનમાં મારું કંઈ જ નથી થવાનું બેક ટુ આપણે આવી જઈએ જે આપણે અહીંયા કમ્ફર્ટ ઝોન છે અમદાવાદમાં કામ કરીએ છીએ અને કામ ચાલું જ હતું મારું તો હું પાછી આવી ગઈ એવું જ ડિસાઇડ કરીને હવે હું નથી જ જવાની બે મહિના પછી મને એક નાટક માટે ફ્લેશબેક કરીને મુંબઈનું એક પ્લે હતું ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન જે બહુ જ નોન અને અફકોર્સ એવરી વન નોઝ તો એ પ્રોડક્શનમાંથી મને કોલ આવ્યો કે અમે એક પ્લે કરી રહ્યા છીએ તો એમાં એક રોલ છે જેના માટે અમે તને વિચારી રહ્યા છે તો તારે અહીંયા આવીને દેન તું રીડ કર જો તું આ રોલ માટે ફિટ હોઈશ તો યુ વીલ બી સિલેક્ટેડ એટલે હું એવી રીતના પાછી ગઈ પછી મેં રીડ કર્યું હું સિલેક્ટ થઈ ગઈ એવી રીતના મેં સ્ટાર્ટ કર્યું મુંબઈમાં કામ મારું ફર્સ્ટ પ્લે ફ્લેશબેક પછી એના પછી બે મહિના પછી મને સાવજમાંથી આ જે રોલ હું પ્લે કરી રહી છું એ એકચ્યુઅલી પહેલાં બીજા આર્ટિસ્ટ હતા એમનું રિપ્લેસમેન્ટ હતું તો મેં મારો પ્રોફાઇલ ઓલરેડી એમને મોકલી જ આપ્યો હતો પ્રોડક્શન હાઉસમાં તો ત્યાંથી મને એમનો કોલ આવ્યો કે એક લુક ટેસ્ટ આ પર્ટિક્યુલર કેરેક્ટર માટે તું ફિટ છે તો તારો લુક ટેસ્ટ અમારે લેવો છે તો યુ જસ્ટ કમ અને અમે તારો લુક ટેસ્ટ લઈએ મેં લુક ટેસ્ટ આપ્યો એન્ડ આઈ પ્રેડ એટલે ઓફકોર્સ કલર્સ ગુજરાતીમાં તમને ચેનલમાં એક ડેલી શોપ માટે કામ કરવા મળે તો એ દિલથી એક ઈચ્છા હોય કે હું સિલેક્ટ થઈ જાઉં અને એટલી હું લકી રહી કે હું સિલેક્ટ થઈ ગઈ મને દઢ પોણા બે વર્ષ થયા સાવજ સાથે જોડાયા ફ્લેશબેકમાં તમને હું લઈ ગયો છું કારણ કે તમારી જર્ની આપણે સમજી રહ્યા છીએ તમે રિપ્લેસ કરીને જ પછી એક પ્રકારની જગ્યા બનાવો છો એવું ઘણી વાર થયું છે એકચ્યુલી મેં ડ્રામામાં રિપ્લેસમેન્ટ કર્યા સિરિયલમાં પણ આ રિપ્લેસમેન્ટ એટલે એ મારા માટે કદાચ વધારે કહેવાય ને કે લકી રહ્યું છે મેં બે ત્રણ વખત મુંબઈના પણ એવા પ્લે હતા કે જેમાં શોર્ટ નોટિસ પર મેં રિપ્લેસમેન્ટ કરીને મેં પરફોર્મ કર્યું હોય એક પ્લેમાં તો એવું થયું કે મને બે દિવસ પહેલાં સ્ક્રિપ્ટ મળી મેં રિહર્સલ્સ કંઈ નહોતા કર્યા અને સીધો શો હતો બટ એ સરસ રહ્યો જે લોકોને રિપ્લેસ કર્યા છે એ લોકોને થેન્ક યુવાજ ઓફકોર્સ હું જે બધા જ વ્યક્તિઓ છે કે જેમને મેં રિપ્લેસ કર્યા અથવા મને એ ઓપોર્ચ્યુનિટી આપી મારી પર એટલો ટ્રસ્ટ રાખીને બિકોઝ જનરલી જ્યારે રિપ્લેસમેન્ટ કરવાનું આવે તો બહુ જ પ્રેશરમાં હોય આખી ટીમ કે રિપ્લેસમેન્ટ છે આર્ટિસ્ટ આખું નાટક અથવા સાચવવું પડશે સિરિયલમાં પણ એ ડર હોય કે લોકો એક્સેપ્ટ કરશે કે નહીં બટ આઈ એમ થેન્કફુલ કે બધાએ મને બહુ જ સારી રીતે એક્સેપ્ટ કરી અને તમે તો બહુ સારી રીતે ચાલી રહ્યા છો તમારા ફિલ્ડમાં તો આપણે ફરીવાર ચાલતા ચાલતા વાત કરીએ તમે સાવજમાં સારું કામ કરી રહ્યા છો સળંગ કામ તમે કરો છો ઘણા સમયથી પણ લોકોને તમને જૂને લાગતું હશે કે બધું જ સારું સારું હશે મુંબઈ તમને લોકો આજે ઓળખે પણ છે પણ તમારા જીવનમાં એ આ સમયગાળામાં પણ ક્યાંક સ્ટ્રગલ એક પ્રકારનું રિજેક્શન એવું કશું આવ્યું છે સ્ટ્રગલ તો હું નહીં કહું કે સ્ટ્રગલ શબ્દ જ્યારે હું સાંભળું ને તો મને થોડીક અંદરથી નેગેટિવિટી ફીલ થાય તો હું એને હાર્ડવર્ક કહીશ કે આપણે કોઈ વસ્તુ પામવા માટે એટલે અફકોર્સ હાર્ડવર્ક કરીએ તો મેં એ કર્યું છે એ સ્ટ્રગલ નહીં કહું હા ઘણી બધી અપ અપ્સ ડાઉન્સ મેં જોયા કેમકે આ ફિલ્ડ એવી છે કે તમે કન્ટિન્યુઅસ કદાચ તમારી પાસે કામ ન પણ હોય વચ્ચે એવો ટાઈમ પીરિયડ આવે કે તમારે શાંતિથી સ્ટેબલ થઈને શાંતિથી બેસવું પડે કે અમુક વખત હોય કે તમારી પાસે કામ ન હોય તો એ વખતે પેનિક ન થવું અને નેગેટિવ પણ ન થવું આવું મારું માનવું છે ને એવી જ રીતે મારી જર્ની કન્ટિન્યુ રહી પણ તમારી જે રિયલ લાઈફમાં તમે જે કરી રહ્યા છો રોલ તો રિયલ લાઈફમાં પણ કેટલાક રોલ હોય છે તમારા તો એ એ રોલ નિભાવવામાં ઘણીવાર આ કામના કારણે તકલીફ પડી હોય એવા કોઈ ઇન્સિડન્સ હા મારી સાથે એક્ચુલી ત્રણ વાર એવું થયું છે કે મારી પોતાની એકદમ અંગત વ્યક્તિ હોસ્પિટલાઇઝ હોય અથવા એમની ડેથ થઈ જાય અને હું કામ કરી રહ્યો બિકોઝ આફ્ટર ઓલ એ જગ્યા કે વસ્તુ એવી છે કે મારું રિપ્લેસમેન્ટ ન થઈ શકે એમાં કોઈ બીજા પ્રોફેશનમાં હો તો તમે કદાચ ઇઝીલી કરી શકો જેમ કે હું એક ઇન્સિડન્ટ કહું તો મારા નાટકનો શો હતો મારું એ પોતાનું હોમ પ્રોડક્શન જ હતું કોઈ તારું થયું બહુ સારું થયું એમાં હું મેઇન લીડ તરીકે પરફોર્મ કરી રહી હતી તો દમણ મારે શો હતો હું રાતના દમણ માટે નીકળી અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં હજી પહોંચી અને મને ન્યૂઝ મળ્યા કે મારા ગ્રાન્ડફાધર નથી રહ્યા તો એ વખતે એ ફર્સ્ટ ઇન્સિડન્ટ હતો મારી લાઈફમાં ને હજી મને બે વર્ષ જેવું જ થયું હતું બધાના મોડે સાંભળ્યું હતું કે આવું એક કલાકાર તરીકે એક કસોટી આવે છે કે જ્યારે તમારી પોતાની વ્યક્તિ તમે ગુમાવી દીધી હોય અથવા ગુમાવવાના હોય ને તમે પહોંચી ન શકો તો એ મેં એ દિવસે મેં ફીલ કર્યું અને હું મારી સાથે થયું હું ન પહોંચી શકી એનો જિંદગીભર મને અફસોસ રહેશે બટ જ્યારે પછી હું એ વિચાર કરું કે મારા ગ્રાન્ડફાધર જ્યાં પણ હશે ત્યાં એમને એ વાતની ખુશી હશે કે મેં મારું કામ કન્ટિન્યુ રાખ્યું શો મસ્ટ ગો ઓન એકચ્યુઅલી એ ડિફાઈન આ વસ્તુ એ કરે છે તો ત્યારે મેં શો કર્યો અને હું ન જોઈ શકી એમને પછી નેક્સ્ટ મારે સાવ જ વખતે જેવું થયું કે હું મારી મમ્મીને બહુ સરળતાથી બોલી નાખ્યું પણ તે દિવસે એક્ટિંગ કરવી બહુ અઘરી હશે તમારા બહુ જ એ બે કલાક જે સ્ટેજ ઉપર હું કંટ્રોલ રાખીને બેઠી હતી કેમ કે મને બહુ જ રડવું આવતું હતું અને જ્યારે લાસ્ટ સીન હતો જ્યારે મારે એક્ચ્યુઅલી એમાં રડવાનું હતું તો એમાં હું એટલું બધું રડી છું એટલે એ જે બે કલાક જે કંટ્રોલ કરીને બેઠી હું દેન કહેવાય ને બહુ જ એ બહુ ડિફિકલ્ટ હતો એ ફેસ તમારું ઇન્ટરવ્યુ કરવાનું રાજ્ય કારણ એ છે કે બહુ બધા જાણીતા હોઈએ એકદમ સ્ટાર થઈ જઈએ એ જરૂરી નથી એક પ્રકારની જર્નીમાંથી તમે જ્યારે પસાર થતા હોય ત્યારે તમે એ પ્રકારની ભૂમિકામાં આવો છો કે તમને ઘરે ઘર એવોર્ડ મળવા જોઈએ દરેકને જે નાના મોટા કલાકારો હોય છે કારણ કે તમે આ પ્રકારની પરિસ્થિતિ ફેસ કરતા હોય છે ને મારો મૂળ ઈરાદો હોય છે કે તમને જે જુએ છે જે યુથ જે છે કદાચ આ ફિલ્મમાં આવશે તો તમને ખબર પડશે એ પછીના ઇન્સિડન્ટની વાત કરવાના હતા તમે એના પછી મારી મમ્મીનું એક્સિડન્ટ થયું એ વખતે હું એમનું એક્સિડન્ટ થયું ત્યારે અહીંયા હતી બટ મારે શૂટ કમ્પ્લીટ કરવા માટે મુંબઈ જવું પડે એવું જ હતું શી ઇઝ ઇન શી વોઝ ઇન આઈસીયુ એ આઈસીયુમાં હતા અને મારે શૂટ ત્યાં ત્રણ દિવસ મારે કન્ટિન્યુઅસ શૂટ કરવું પડ્યું મેં શોઝ કર્યા તો એ વખતે એ થયું કે મારી મમ્મીને હું સમય ન આપી શકી બટ મારે એના પછી મારે લીવ જોઈતી હતી તો એના માટે મારે એ આઈસીયુમાંથી પણ એમને મૂકીને મારે જવું પડ્યું તો ત્યારે આજુબાજુ એટલે જે સોસાયટી હોય કે રિલેટિવ્સ હોય કે અમુક લોકો જે હોય તો એ વસ્તુને એ લોકો ઇઝીલી એક્સેપ્ટ નથી કરતા એ લોકોને એ સતત કમ્પ્લેન હોય કે કેમ તમે આર્ટિસ્ટ છો બટ તમે કેમ અમુક ઇમ્પોર્ટન્ટ ડેઝ અથવા જ્યારે તમારી ફેમિલીને તમારી જરૂર હોય ત્યારે તમે નથી અવેલેબલ હોતા તો એનું રીઝન છે કે બીજા પ્રોફેશન્સમાં તમે કદાચ બીજી વ્યક્તિને બેસાડીને તમે એ કરાવી શકો કામ બટ અમારી ફિલ્ડ એવી છે કે વી આર મેન્ટલી નોટ સ્ટેબલ એટલે ઘણીવાર અપ્સ એન્ડ ડાઉન્સ હોય ફાઇનાન્શિયલી વી આર નોટ અમુક લોકો બહુ જ લકી હોય છે ઇવન આઈ એમ વેરી લકી કે મને મેં બહુ બધું કામ કર્યું છે મને અત્યારે પણ સડંગ સતત કામ મળી રહ્યું છે બટ અમુક લોકો એવા હોય છે કે જેને ફેમિલીથી સપોર્ટ નથી મળતો તો નદી તમે લોકોના ઘરમાં જઈને લોકોને મનોરંજન પૂરું પાડો છો પણ ઘણીવાર એવું બને કે તમારા ઘરના કેટલાક પ્રસંગોમાં તમે ન જાઓ એવા પ્રકારના દિવસો પણ તમે તમે જુઓ છો તો ફેમિલીનો સપોર્ટ મને લાગે તમને બહુ વધારે લાગે છે ખાસ તો હા ડેફિનેટલી એટલે ફાધર મધર અને મારો બ્રધર એ લોકો બહુ જ સપોર્ટિવ છે એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે ત્યારે જઈને હું અહીંયા સુધી પહોંચી શકી છું બાકી બીંગ અ ગર્લ અને ફ્રોમ મુસ્લિમ ફેમિલી ડિફિકલ્ટ છે ફેમિલીનો સપોર્ટ ન હોય તો તમે ન કરી શકો કદાચ મેં એક બે પ્લેમાં કામ કર્યું હોત દેન ન કરવા દીધું હોત મને અત્યાર સુધીની મારી જર્ની જ ન થઈ હોત જો એ લોકો આટલો બધો સપોર્ટ ન કર્યો હોત તો મને તો તમને લાગે છે કે તમે જ્યારે વાત ગાડી જ છે તો બીજી કેટલીક છોકરીઓ હશે કે જેના ફિલ્ડમાં આવવું હશે પણ સપોર્ટની વાત આવે ત્યારે કદાચ ફેમિલી સપોર્ટ નહીં મળતો હોય સોસાયટીનો સ્વીકાર નહીં હોય તો તમે શું કહેશો હું એ દરેક પેરેન્ટને કે જેમને ખબર છે કે એમનો સન ડોટર અથવા કોઈ પણ તમારી ફેમિલીમાંથી પણ કોઈ વ્યક્તિ હોય કે જે આ ફિલ્ડમાં હોય અથવા આવવા માંગતી હોય તો એમને એટલી જ ઇક્વલ રિસ્પેક્ટ આપો મેં જોયું છે મારી સાથે તો એ નથી થયું બટ મેં જોયું છે કે એ લોકો જ્યારે ઇન્ટ્રો કરાવતા હોય ને કે કોઈ ડૉક્ટર હોય સીએ હોય ઇન્જિનિયર તો પ્રાઉડલી ઇન્ટ્રો કરાવે કે આ ડૉક્ટર છે સીએ છે એક્ટર હોય તો કાં તો રિલેટિવ્સ કાં તો ફેમિલી જ એક્ટિંગ કરે છે ટાઈમિંગ આવવા જવાના કોઈ નક્કી ન હોય રાતનો આખી રાત જાગે અને ફિક્સ ઇન્કમ નથી તો તમે એવું નહીં કરો કેમ કે એ વ્યક્તિનું એ પેશન છે એને એ કામ કરવું છે તો એને સપોર્ટ કરો એને એટલું જ ઇક્વલ રિસ્પેક્ટ આપો સોસાયટીમાં ઘરમાં બધે જ બીકોઝ આ પણ એક પ્રોફેશન છે તમે એને લાઇટલી નહીં લો તમને અત્યારે રિસ્પેક્ટ મળે છે અને રિસ્પોન્સ પણ મળી રહ્યો છે તમે એક એ પડાવમાં છો ફ્યુચર ગોલ શું છે એટલે તમારે મુંબઈમાં રહીને હજુ કેટલું કામ કરવું છે ફ્યુચરમાં ઓફકોર્સ જો મને આગળ વધારે ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં મળી તો ઓફકોર્સ હું મુંબઈમાં વધારે કામ કરીશ કેમ કે ફ્યુચરના ઘણા બધા પ્લા પ્લાનિંગ્સ છે એટલે પ્લાન્સ છે બટ અત્યારે એવું છે કે જે ચાલી રહ્યું છે એટલે મારું એક પ્લે ચાલી રહ્યું છે ઠાકોરજી કરીને એ પ્લે હું કરી રહી છું મારી સિરિયલ ચાલી રહી છે એટલે ઓફકોર્સ અત્યારે મારું મુંબઈમાં કામ ચાલી રહ્યું છે બટ અહીંયા પણ જો મને એક ઓપોર્ચ્યુનિટી ઓફકોર્સ કામ ઓપોર્ચ્યુનિટી કરતા બી કે કામ મારે અહીંયા હોય અથવા એવું લાગે કે આ પ્રોજેક્ટ કરવા જેવો તો ઓફકોર્સ આઈ એમ રેડી ટુ ડુ ફાઇનલ ડેસ્ટિનેશન બોલીવુડ છે હા કેમ કે મારું એક બીજું એક ડ્રીમ પણ છે મને નેશનલ એવોર્ડ જોઈએ છે કેમ કે મને એવું છે કે નેશનલ એવોર્ડ મને મળે એવું પરફોર્મન્સ મારે આપવું છે તો કે આ પ્રકારનું કામ કરતા હોય કે જ્યાં તમે તમને કામ પણ મળે ને તમારું સપનું પણ પૂરું થાય બોલિવૂડમાં જો કહું તો ઓફકોર્સ યશરાજ ફિલ્મ્સ અને જો સિરિયલમાં એવું હોય તો બાલાજી મેં ઇનફેક્ટ બાલાજીની એક સિરિયલમાં બે એપિસોડ પણ હિન્દીમાં મેં કર્યું છે તો એવું હોય કે એક ડેલી મને ઓપોર્ચ્યુનિટી મળે કામ મળે તમે પ્રયત્ન કર્યો છે કે તમારું પહેલું નાટક ફ્લેશબેક આપણે ફ્લેશબેકમાં ગયા છીએ અત્યાર સુધીની જે જર્ની છે ચાલતા ચાલતા કદાચ સમજવાનો પ્રયત્ન કર્યો છે પણ હું કદાચ સવાલ કરવાનું ભૂલી ગયો હોય સ્કીપ કરી ગયું હોય તો તમારે કશુંક છેલ્લે કેવું હતું લાસ્ટમાં હું એવું જ કહીશ કે જે ફિમેલ્સ એટલે જે છે પર્ટિક્યુલર એમને હું એવું કહીશ કે તમે તમારી જાતને બાંધીને ઘરમાં નહીં રાખો હું મને મારા ફેમિલીનો સપોર્ટ હતો હું ઈચ્છતી હતી કે મારે એક્સપ્લોર કરવું છે મારે બહાર કામ કરવું છે મારે પણ ઇક્વલી જેટલા મેલ આપણી સોસાયટીમાં કરી રહ્યા છે એટલું ફિમેલે પણ કરવું જોઈએ તો તમે સતત એક્ટિવ રહો તમને જે ગમે છે એ પ્રવૃત્તિ કરો એ કામ કરો અને તમે ડેફિનેટલી સક્સેસફુલ થશો જો તમે પોઝિટિવ છો જો તમે મહેનત કરશો તો બટ ખાલી ઘરે બેસી નહીં રહેવું કરવું કામ કરવું તમને જે ગમતું હોય એ ગમતી પ્રવૃત્તિ તમારા પોતાના માટેની કરવી થેન્ક યુ વેરી મચ તમે અમદાવાદમાં થોડાક દિવસો માટે આવ્યા હતા એમાંથી પણ તમે સમય ગાળ્યો છે અને ફરીવાર એક એવા પડાવે આપણે તમારો ઇન્ટરવ્યૂ કરશું જ્યારે હજુ પણ આ જર્ની તમારી તમે આગળ લઈને જવાના છો ફરી એકવાર થેન્ક યુ વેરી મચ